જામનગરની જીજી હોસ્પિટલમાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 130 તથા જામનગર જિલ્લાના 10 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની 1 વર્ષીય મદીના અનવર જાડેજા નામની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાકીના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અજમેરથી બેટ દ્વારકા આવેલા કુટુંબોમાંથી 3 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાં ફરજાના અનવર જાડેજાનો સમાવેશ થતો હતો. મદીના અનવર નામની 1 વર્ષીય બાળકી ફરજાના બેનની જ પુત્રી છે. આમ આ કેસ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કુલ 5 કેસ થઈ ગયા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અગત્યનો ખુલાસો કર્યો છે. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ, કોલ્ડ્રિંક્સથી કોરોનાનું સંક્રમણ થતું નથી. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા આ અંગે તમામ કલેક્ટરોને નિર્દેશ આપવામાં આવ્યો છે. ઠંડા પીણા, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પર લોકડાઉનમાં પ્રતિબંધ અંગે સમીક્ષા કરવા ભલામણ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમે જામનગરની ગુજરાત આયુર્વેદ હોસ્પિટલના ફાર્મસી વિભાગની મુલાકાત લીધી હતી. તેમણે ફાર્મસીમાં બનનાર કોરોના પ્રતિરોધક શમશમન વટી, પથિયાદી કવાથ વગેરેનું ઉત્પાદન નિહાળ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે આ આયુર્વેદિક ઔષધોને લોકોમાં પ્રચલિત કરવા આયુર્વેદાચાર્યોને પહેલ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC વૈદ્ય અનુપ ઠાકર, ફાર્મસી ડિપાર્ટમેન્ટના હેડ વિમલ જોશી વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં માર્કેટ બંધ કરાવવામાં આવતા રિટેલરો પાસે અનાજ કરિયાણાનો સ્ટોક ખૂટી ગયો હતો, જેને પગલે લોકોનું કરિયાણું સરળતાથી મળતું ન હતું. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ગ્રેન માર્કેટને મર્યાદિત સમય માટે રિટેલરો તથા હોલસેલરો માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત આજે સવારે 7 થી 10 દરમિયાન લોકોએ સ્થાનિક રિટેલરો પાસેથી ખરીદી કરી હતી. તેમજ બપોરે 11 થી 2 દરમિયાન રિટેલર વેપારીઓએ હોલસેલર વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હતો. સમગ્ર કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે ઇન્ટરનેશનલ નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ હોસ્ટેલમાં સ્થાનિક નર્સિંગ સ્ટાફે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લીધા હતા. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉક્ટર નંદિની બહારી ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના NCC કેડેટ બંસી ઠુમરે નર્સિંગ ડે પર કોરોના વોરિયર્સને અનોખી સલામી આપી હતી. બંસીએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગત રાત્રિના 12 કલાકથી આજ બપોરે 12 કલાક સુધી રનિંગ કરી કોરોના વોરિયર્સને મેરેથોન સન્માન આપ્યું હતું. જામનગરના લાંઘાવાડ ઢાળિયા આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તાર ખૂબ ગીચ હોવાથી પોલીસે ડ્રોન દ્વારા અંતરિયાળ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.